હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ખબર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ, લેક્ચર નંબર 14 સ્વાધ્યાય 11.2 એની અંદર આપણે 1-7 નંબરના દાખલાના કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણી પાસે બે દાખલા વધેલા છે, દાખલા નંબર 8 અને 9. બંને દાખલાના આપણે આજના વિડીયોની અંદર કમ્પ્લીટ કરી દઈશું. એકદમ સિમ્પલ દાખલા આપણને આપેલા છે, તમે વિડીયોની અંદર અંત સુધી ધ્યાનપૂર્વક બની રહેજો. બંને દાખલા તમને કમ્પ્લીટ આવડી જશે એ મારી ગેરંટી છે. તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર જોઈએ દાખલા નંબર 8, એની રકમ વાંચીએ, દાખલાને સમજીએ અને એના પછી આપણો દાખલો ગણીએ. દાખલા નંબર 8ની રકમની અંદર આપણને આપ્યું છે કે સ્ટીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ આપણને આપેલી છે 0.25 સેન્ટીમીટર છે. જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. બહુ મોટું આપણને કન્ફ્યુઝન આપેલું છે, બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે, અંદરની ત્રિજ્યા આપેલી છે, જાડાઈ આપી છે કે જે આપણે હજી સુધી જોઈ જ નથી. હવે આની અંદર કરવું તો કરવું શું? તો પહેલા નંબરની અંદર આખો દાખલો આપણે સમજીએ. પહેલા નંબરની અંદર આપણે વાટકાને સમજીએ. માની લો કે આર્યો આપણને એક વાટકો આપેલો છે. આર્યો આપણી પાસે એક વાટકો અર્ધગોળાકાર વાટકો છે. આર્યો એનો ખાડો કે જેની અંદર આપણે દૂધ ખીચડી લઈને ખાઈએ છીએ, બરાબર. હવે આની આપણને શું આપેલી છે? જાડાઈ આપેલી છે. તમે આની અંદર ધ્યાનથી સમજો, આ ખાડો થશે, આ શું કહેવાશે? આટલી થશે એની જાડાઈ. કેટલી? તો આટલો ભાગ જે રહ્યો એ થશે એની જાડાઈ. કમ્પ્લીટ આટલાથી લઈને આટલા સુધી થશે એની જાડાઈ. એની અંદર ખબર પડી ગઈ. બીજી રકમ વાંચો કે જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય, અંદરની સપાટી મતલબ જેટલો ખાડાવાળો ભાગ રહ્યો અહીંયાથી લઈને અહીંયા સુધી એની ત્રિજ્યા આપણને આપી છે. અહીંયાથી અહીંયા સુધીની ત્રિજ્યા આપણને આપી દીધેલી છે 5 સેન્ટીમીટર. અને આપણને કીધું છે તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. બહારની વક્ર સપાટી મતલબ આખી શું કહેવાશે? બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મતલબ અર્ધગોળાકાર વાટકો છે, તો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું આવશે? 2πr² 2 ખબર છે, પાઈ ખબર છે, ત્રિજ્યા આર આપણને આપેલી છે 5 સેન્ટીમીટર. પણ એ જે ત્રિજ્યા રહી એ આપણને શું આપેલી છે? અંદરની સપાટીની ત્રિજ્યા આપેલી છે અને આપણે ક્ષેત્રફળ બહારની સપાટીનું શોધવાનું છે. તો ત્રિજ્યા આર કેટલી થશે? તો કે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો થશે જ, અને એ સાથે સાથે આટલી જે જાડાઈ રહી એના પણ આપણે શું કરવું પડશે? એડ કરવું પડશે. હું તમને સમજાવું કેવી રીતના. માની લો કે આર્યું શું છે? આપણી પાસે કેન્દ્ર છે. આર્યું અહીંયા જે રહ્યું આ પોઈન્ટ પૂરો થાય એ શું છે? આપણી પાસે કેન્દ્ર. અને એ કેન્દ્રથી લઈને આટલા સુધી અહીંયા પોઈન્ટ સુધી અથવા તો આ કેન્દ્રથી લઈને આ પોઈન્ટ સુધી આપણને શું આપેલી છે? અંદરની ત્રિજ્યા. અને બહારની જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો અંદરની ત્રિજ્યા સાથે આ જાડાઈને પણ આપણે શું કરવું પડશે? એડ કરવું પડશે, ઉમેરવું પડશે. તો આપણને શું મળશે? બહારની વક્ર સપાટીની ત્રિજ્યા મળશે. તો અંદરની ત્રિજ્યા પ્લસ એની જાડાઈ, તો આપણને શું મળશે? બહારની વક્ર સપાટીની ત્રિજ્યા મળશે. કમ્પ્લીટ. તો જે વાટકાની ત્રિજ્યા આપણે શોધવાની છે એના માટે આપણે પહેલા નંબરની અંદર શું કરવું પડશે? અંદરની ત્રિજ્યા પ્લસ એની કરવી પડશે જાડાઈ. તો પહેલા નંબરની અંદર આપણને આર બરાબર આપેલા છે 5 સેન્ટીમીટર, કે જે આપણે લખવાની જરૂર નહીં, ડાયરેક્ટલી આપણે શું લખી શકાય? તો કે વાટકાની બહારની સપાટીની ત્રિજ્યા, વાટકાની બહારની સપાટીની ત્રિજ્યા કે જેની આપણે જરૂર છે, કે જે ત્રિજ્યા રહી એને આપણે કહીશું આર. તો બરાબર શું થશે? તો કે અંદરની સપાટીની ત્રિજ્યા કે જે આપણને કેટલી આપેલી છે? 5 સેન્ટીમીટર. પ્લસ થશે એની જાડાઈ કે જે આપણને આપેલી છે 0.25 સેન્ટીમીટર. બંનેનો સરવાળો કરીશું તો આપણને 5.25 જવાબ મળશે. કેવી રીતના એ પણ જોઈ લઈએ. 5ને લખી શકાય 5.00 અને 0.25. હંમેશા પોઈન્ટની નીચે પોઈન્ટ હોય છે. બધાનો સરવાળો કરી દો. 5 0 5 2 0 2 5 0 5. પોઈન્ટની નીચે પોઈન્ટ, 5.25 આપણને ત્રિજ્યા મળી ગઈ. આર બરાબર સેન્ટીમીટર જવાબ લખી દઈશું. કમ્પ્લીટ. હવે આપણે શોધવાનું શું? વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે શું લખીશું? ત્રણ જે વસ્તુ લખી શકાય, કે વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર, અથવા તો લખવું હોય તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો થઈ ગયું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વાટકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ત્રણમાંથી જે લખવું હોય લખી શકાય. ફરીથી, વાટકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો કે અર્ધગોળાકાર વાટકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. જે લખવું હોય લખી શકાય. આપણે લખીશું કે અર્ધગોળાકાર વાટકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોળાકાર વાટકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવશે? અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² કિંમત મૂકીએ જવાબ મળશે 2π ની કિંમત 3.14 લેવાની નથી કીધી તો 22/7 એમના એમ રાખીશું ગુણ્યા 5.25 ગુણ્યા 5.25, કારણ કે આપણી પાસે શું છે અહીંયા આગળ આર નો સ્ક્વેર મતલબ આર ગુણ્યા આર. આર ગુણ્યા આર શું થશે?
5.25 × 5.25. હવે 5.25 ને આપણે બીજી કેવી રીતના લખી શકાય? તો 5.25 એની અંદર આપણી પાસે કેટલા પોઈન્ટ છે? બે પોઈન્ટ. આમ આપણે લખીએ 525, એની અંદર પોઈન્ટ અહીંયા આગળ, પણ અહીંયા આગળ એક પોઈન્ટ અને બે પોઈન્ટ કાપ્યા છે, મતલબ ભાગ્યા આપણે બે ઝીરો કરવા પડશે, મતલબ એના ભાગે આપણે કરીશું બે ઝીરો સાથે એક, એટલે 100. તો 525 / 100, અને આના પણ શું લખી શકાશે? તો કે 525 / 100. હવે અહીંયાથી ડાયરેક્ટલી પહેલા આપણે 7 કટ કરવા પડશે. 7 કટ કરવા માટે આપણી પાસે એક જ રસ્તો છે, 525, કારણ કે 2 અને 22 થી તો 7 કટ થશે નહીં. નીચે જે એક સાથે 4 મિનિટ આપણે લખી શકાય, 100 × 100 મતલબ 10,000 થશે. આપણે ઉપરનાનો ગુણાકાર કરીને 4 પોઈન્ટ કાપી દઈએ એટલે આપણને ડાયરેક્ટ જવાબ મળી જાય, પણ 7 એના માટે આપણે કટ કરવો પડશે. તો 525 અને 7 કોઈ સંબંધ હશે તો કટ થશે, નહીં હોય સંબંધ તો એના એમના એમ રાખીશું, પછી 7 વડે ભાગી દઈશું. તો પહેલા નંબર ની અંદર 525 / 7 કરીએ, સીધી સીધી થશે 49. અહીંયા આપણી પાસે કેટલા વધશે? તો કે 3, 5 અને 7 5 થશે 35. તો 00 મતલબ આગળ ભાગાકાર નહીં થાય. 75 × 7 થશે 525. 75 × 7 તો 7 કટ થઈ જશે, બરાબર. આપણી પાસે શું વધશે? 22 × 2 = 44 ગુણ્યા વધશે 575. તો 75 × 525 અને નીચે આપણી પાસે શું વધશે? 1 ની પાછળ 4 મીંડા મતલબ 10,000 કમ્પ્લીટ. હવે આપણે શું કરીએ? બંનેનો ગુણાકાર, એના ગુણીશું આપણે 525 જોડે. તો પહેલા 75 × 44 કરવા પડશે. 75 × 44 તો 0, 5 × 20 ની શૂન વધી આવશે 2, 7 × 28 ને 2 થશે 30, 5 × 5 × 20 ની શૂન વધી આવશે 2, 28 ને 2 થશે 30. તો કે 0, 0, 3 અને 3 તો કે 3300 આપણને એનો જવાબ મળ્યો. હવે 3300 શું મળ્યો? અહીંયા 75 × 44 તો બરાબર 75 × 44 નો જવાબ આપણને શું મળ્યો? તો કે 3300 × મળ્યો આપણને 525, અને ભાગ્યા જે 10,000 હતા એને એમને એમ રાખીએ તો અહીંયાથી 0 કટ થાય છે. તો કટ કરી ઉપરથી 2 0, નીચેથી 2 0, બરાબર શું વધશે? 33 × 525 અને ભાગ્યા મળશે આપણને 100. હવે શું કરીએ? 33 × 525 અને એનાથી 2 પોઈન્ટ કાપી દઈશું એટલે આપણે ડાયરેક્ટ જવાબ મળી જશે. તો 33 × 525 મતલબ 525 × 33 તો કે 0. 5 × 15 = 5 વધી આવશે 1, 3 × 6 = 1, 7. 5 × 15 = 5 વધી આવશે 1, 3 × 6 = 1, 7. 5 × 15 સરવાળો કરીએ, 5, 7 × 5 = 12 બગડો વધી આવશે 7 × 5 = 12 અને 13 તગડો વધી આવશે 5, 6 અને 7 અને 1 17325 આપણને એનો જવાબ મળ્યો, બરાબર 17325. અને ભાગ્યા શું આવશે? તો કે 100. હવે નીચે 100 છે મતલબ 2 મીંડા છે, તો આપણે એની અંદરથી 2 પોઈન્ટ કાપવા પડશે. તો અહીંયા આગળ પોઈન્ટ હોય 17325 ની અંદર, અહીંયા આગળ પોઈન્ટ હોય, અહીંયાથી 1 પોઈન્ટ આ બાજુ છે 1 અને 2 મતલબ 3 પછી પોઈન્ટ આવશે. તો 1, 7, 3 પછી પોઈન્ટ અને 25, 173.25. ક્ષેત્રફળ શોધ્યું તો એકમ શું હશે? સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો મીટર સ્ક્વેર. ત્રિજ્યા પણ આપી હતી સેન્ટીમીટરની અંદર, તો એનો એકમ શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર. તો વક્ર સપાટીના ક્ષેત્રફળ આપણને કેટલું મળી ગયું? 173.25 સેન્ટીમીટર સ્ક્વેર. દાખલા નંબર 8 આપણો અહીંયા શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે જોઈએ છેલ્લો દાખલો, દાખલા નંબર 9. એ તો આના કરતાં પણ આપણને એકદમ સિમ્પલ આપેલો છે. ક્વેશ્ચન નંબર 9, દાખલા નંબર 9 આના કરતાં પણ હેલ્લો આપેલો છે એકદમ. આની અંદર કોઈ ગણતરી કરવાની જરૂર જ નથી. રકમ વાંચીએ અને સમજીએ. એ પહેલાં અવાજ બંધ થઈ જવા દો. તો દાખલા નંબર 9, રકમ વાંચીએ, સમજીએ અને દાખલો ગણીએ. આપણને આપેલું છે કે એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે આર ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે. આર ત્રિજ્યાવાળો ગોળો કોની અંદર મૂકેલો છે? એક નળાકારની અંદર, કે જેની અંદર કમ્પ્લીટ બંધ બેસી જાય છે, બરાબર. મતલબ સહેજે જગ્યા રહે એવું નથી, કમ્પ્લીટ અંદર બેસી જશે. બીજા નંબરની અંદર શું આપેલું છે? તો કીધું છે કે તેની ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. બીજા નંબરની અંદર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ત્રીજા નંબરની અંદર કીધું છે કે પહેલા અને બીજામાં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો અહીંયા આગળ આપણને શું કીધું છે? કે એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે આર ત્રિજ્યાનો ગોળો મૂકેલો છે. મતલબ અહીંયા આપણને શું આપેલું છે? તો કે ત્રિજ્યા બરાબર આપેલી છે આર. હવે આર બરાબર આર ના લખતા આપણે શું લખી શકાય? ત્રિજ્યા બરાબર આર આપણે લખી શકાય. તો ત્રિજ્યા અહીંયા આગળ આપણને આપેલી છે આર. હવે બીજા નંબરની અંદર શોધવાનું શું છે? તો કીધું છે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા નંબરની અંદર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે 4πr² આની અંદર આપણને કોઈ કિંમતો આપેલી નથી, તો આપણે કોઈ કિંમતો મૂકવાની પણ જરૂર નથી. પહેલા જ દાખલાનો જવાબ શું આવી ગયો? પહેલા ક્વેશ્ચનનો જવાબ 4πr² આપણો આવી ગયો. જવાબ નંબર 2 જોઈએ. નંબર 2 ની અંદર આપણને શું કીધું છે? કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થશે? નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 2πrh. હવે 2πrh
કોઈ કિંમતો આપણને નથી આપેલી તો આપણે નહીં મૂકીએ, પણ એચના આપણે હટાવવો પડશે. કારણ કે આપણે રકમ જુઓ, આ આકૃતિ જે આપણને ચોપડીની અંદર આપેલી રહી એના આપણે પહેલાં તો ધ્યાનથી સમજીએ. અહીંયા તમે જોઈ શકો કે આ જે રહ્યું શું કહેવાશે, જે વર્તુળ રહ્યું, જે ગોળો રહ્યો એનો કેન્દ્ર કહેવાશે, આ કહેવાશે એની ત્રિજ્યા, આ પણ કહેવાશે એની ત્રિજ્યા, અને આ રહી પણ શું કહેવાશે એની ત્રિજ્યા. મતલબ આ થશે ત્રિજ્યા આર, આ એ થશે ત્રિજ્યા આર, તો આટલા ભાગના આપણે આખાને શું કહી શકાય, આર પ્લસ આર, મતલબ આપણે કહી શકાય 2R. અને એટલી જે કિંમત રહી એ શું કહેવાય, નળાકારની ઊંચાઈ, નળાકારની ઊંચાઈ કે જેને આપણે એચ કહીએ છીએ. તો એચ બરાબર આપણે શું મૂકી શકાય, 2R મૂકી શકાય. કમ્પ્લીટ, એચ બરાબર 2R. તો જ્યાં ઉપર આપણે લખ્યું કે ત્રિજ્યા બરાબર આર, ત્યાં આપણે લખી દઈશું કે એચ બરાબર 2R. તો અહીંયા આગળ જે આપણી પાસે એચ રહ્યો એની જગ્યાએ આપણે 2R મૂકી દઈશું, તો બરાબર 2m9m, પાઈ એમ નાઈ એમ, આર પણ એમ નાઈ એમ, અને એચની જગ્યાએ આપણે મૂકી દઈશું 2R. તો બરાબર બે જુ થઈ જશે 4 પાઈ એમ ના એમ, અને આર ગુણ્યા આર થઈ જશે આર સ્ક્વેર. મતલબ નળાકારની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ આપણે શોધવાનું છે કેટલું મળી ગયું, 4πr². હવે આપણે જોઈએ નંબર 3. નંબર 3 ની અંદર આપણને શું આપેલું છે કે પહેલા અને બીજામાં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર. પહેલું ક્ષેત્રફળ મળ્યું 4πr², બીજું ક્ષેત્રફળ પણ મળ્યું આપણને 4πr², તો બંનેનો આપણે ગુણોત્તર શોધવાનો છે. તો ડાયરેક્ટ આપણે લખી દઈશું કે માંગેલ ગુણોત્તર બરાબર શું થશે, પહેલાનું ક્ષેત્રફળ ભાગ્યા બીજાનું ક્ષેત્રફળ. પહેલાનું ક્ષેત્રફળ છે 4πr² ભાગ્યા બીજાનું ક્ષેત્રફળ પણ છે 4πr². હવે ગુણોત્તર શોધવા માટે શું કહીશું, બંને કટ થઈ જાય છે તો કટ કરી દઈશું. શું વધશે, કશું નહીં, મતલબ 1. નીચે બી કંઈક લખવું પડશે તો નીચે બી કંઈ નહીં વધે, મતલબ 1. તો બરાબર ગુણોત્તર શું લખી શકાય, 1:1. ઉપર પણ 1, નીચે પણ 1, મતલબ 1:1. જે આપણે ગુણોત્તર શોધવાનો તો લખી દીધો, માંગેલ ગુણોત્તર બરાબર 1:1. દાખલા નંબર 9 અહીંયા શું થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. આગળ આપણે દાખલા નંબર 7ના પણ અહીંયા કમ્પ્લીટ કરી દીધું, સોરી દાખલા નંબર 8ના. તો દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 સાથે આપણું ચેપ્ટર નંબર 11, એની અંદર સ્વાધ્યાય 11.2 શું થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે ઉદાહરણ નંબર 8 અને 9 શરૂ કરીશું. આજના વિડીયોની અંદર અહીંયા સુધી, આટલા સુધી કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો, તમને તરત જ જવાબ મળી જશે. તો અહીંયા સુધી રાખીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.